नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गणित यहाँ भूमिति एने अंदर आपणे यहाँ भूमिति ने अंदर आती तमाम थियरी एना बेसिक कंसेप्ट ना आपणे ख्याल मेळवी लो गया लेक्चर नी अंदर। आज आपणे दाखला गणवानी शुरुआत करी आ लेक्चर आ प्रकरणमां। तो जो उदाहरण एक, तो उदाहरण एक नी अंदर तमने जे प्रोसेस आपी छे डायग्राम आपेलो छे, उगम बिंदु कहेवाय छे। आनाथी एक्स अक्ष पर चार चरण बने, दरेक भाग शू कहवा चरण, चार भाग, एक बे त्रण चार। तो प्रथम हो प्रथम चरण, द्वितीय चरण, तृतीय चरण, चतुर्थ चरण, आटली आप कंसेप्ट क्लियर हे। आप हम अपने दाखला अँ कहवा कि भाई तक बने बिंदु ने जोड़त हो बिंदु हे अँ बी नाम आप एफ नाम आप एल नाम आप एम नाम आप। तो तमने प्रश्न कई देखो, प्रश्न आ देखो कि बिना एम जाना, बिना याम जनाओ, बिना याम के बे, x अक्ष y अक्ष, पहलो क्यों लेव x अक्ष पसी y अक्ष, बिना याम जय ले पहलो x अक्ष पसी y अक्ष। दरेक कोई पण आर्बिट्री नंबर आपेलो हो xy समतल नी अंदर, फरीथी xy समतल नी अंदर कोई पण आर्बिट्री नंबर आपेलो हो एना 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 याम लखवाना थाय, तो प्रथम एक्स अक्ष नो लेवानो, पछी एक्स अक्ष धन होय के माइनस होय बराबर, अने द्वितीय लेवानो वाय अक्ष नो। ओके, तो एक्स अक्ष नो एने आपणे कोठे पण कही शकीए छीए अने वाय अक्ष हो एने भूज पण कही शकीए छीए। कारण के तमने भाई एम पूछे के चलो कोटी जणावो, कोटी एटले एक्स अक्ष, कोई पूछे के बिंदु एम नो कोटी जणावो, एक्स अक्ष नो एटले माइनस त्रण, एस अक्ष नो सॉरी एस बिंदु नो भूज जनाव, भूज એટલે વાય અક્ષ પર કયો હશે માઈનસ 4। ઓકે, આ રીતે આપણે ઇક્વેશન મેળવવાનું છે અને દાખલા આ સ્વરૂપે હશે। તો જવાબ આ પ્રશ્ન શું છે કે બિના યામ જણાવો, બિના યામ એટલે કે બિના યામ આ બી બિંદુ છે તો એના યામ એટલે એક્સ અક્ષ નું અને વાય અક્ષ નું, તો એક્સ અક્ષ પર કેટલા છે 4, વાય અક્ષ પર 3। L L ના યામ લખી, L ના યામ પ્રથમ x અક્ષ નો, બીજો y અક્ષ, L છે x અક્ષ નો એટલે ગો -5, y અક્ષ નો એટલે -4, કયા આવશે -5 -4। એમ ના પૂછે તો પહેલા x અક્ષ પછી y અક્ષ, તો x નો -3 y નો -4, એમ ના યામ બરાબર -3 4 5। पुश करी नोट कर लेजो।
तो हवे आपणे आ उदाहरण जोया, हवे एना आधारित आ रीते कोई पण वस्तु शोधी शकाय। मोटी से तो आप लख बेसू तो वाल लगे। 3.1 पहला प्रश्न एवं कहे कि बीजी कोई व्यक्ति ने બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે બનાવશો, સ્થાન કેવી રીતે વર્ણવશો। તમે જો તમારા સામાજિક ની અંદર એવું આવતું છે કે ગુજરાતનું સ્થાન કેટલું છે તો આટલું છે, ભૌગોલિક સ્થાન બરાબર, કે ભારતનું સ્થાન કેટલું છે તો અંશ આવતા છે બરાબર, તો એ વસ્તુ કઈ રીતે નક્કી એ આના આધારે કઈ રીતે જોઈએ। તો કોઈ વ્યક્તિને આપણે અધ્યક્ષ સ્થાન આપવું હોય તો આપણે એમ કહેશે કે ભાઈ હું આપણે કહેતા હોય કે ભાઈ હું આ ત્રણ ભાઈની એક્ષની બાજુમાં છું, વાયની બાજુમાં છું, પીની સામે છું, ક્યુની પાછળ છું, આ તમારું સ્થાન છે। અહીં માટે શું કરશું તો કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ધારો કે એક અભ્યાસ ટેબલ છે એ વચ્ચે કોઈ લેમ્પ છે તો ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો। તો એક્ઝામ્પલ તરીકે કોઈ આવો ચરણ હોય, આ આપણું એક્સ વાય સમતલ છે, એક્સ 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 વાય વાય ડેસ, અહીં ધારો કે અભ્યાસ ટેબલ છે અને અહીંયા લેમ્પ છે બરાબર, આ લેમ્પનું સ્થાન તમારે મેળવવું તો આપણે કહી શકીએ કે તો આપણે આ રીતે આપણા જે ટેબલ બેસતું ટેબલ લેવું છે એનું સ્થાન આવી રીતે વર્ણવી શકીએ કે ભાઈ કે એ એક્સ અક્ષથી આટલું દૂર છે, વાય અક્ષથી આટલું દૂર છે, અને એ રીતે અમે ચોક્કસ ભાઈ તો કોની નજીક છે તો જે નજીક પડતું હશે, ધારો કે પૂછે કોની નજીક છે તો વાય અક્ષ નજીક છે કેટલું તો એક્સ અક્ષ કરતા 4 એકમ ઓછું, એક્સ અક્ષ કરતા 4 એકમ ઓછું એટલે કે ઓછું નજીક છે, આ વધારે આ વધારે દૂર છે, આ વધારે દૂર નથી, વાય જે છે વાય બિંદુ એ સ્થાન કોઈ પણ આધાર આપણે છે આ કોઈ નંબર લીધા કોઈ સ્થાન એક છે કે આ સ્થાનથી આ વ્યક્તિ બારે બિંદુ છે, આ વ્યક્તિ અહીંથી ઓ નામ આપી દઈએ 2 થી 8 એકમ દૂર છે, આ રીતે કોઈ એક્ઝેક્ટ સ્થાન આપણે આપવું તો આપણે આપી શકીએ છે। એટલે બીજું કોઈ એટલે તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેખનું સ્થાન આ રીતે વર્ણવી શકાય છે। એનો મતલબ એક જ કન્સેપ્ટ છે કે આપણે એક્સવાય સમતલ ભણે એ એક્સવાય સમતલને આધારે આપણે આપણું સ્થાન કે આપણા ટેબલ લેમ્પનું સ્થાન વર્ણવી શકીએ છીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ, પ્રશ્ન 2 ની રકમ બુક સાથે લેજો કે એક શહેરના 2 મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે, આ 2 રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશામાં અને પૂર્વ પશ્ચિમ દિશામાં છે, શહેરની બાકીની બધી સીડીઓ આ રસ્તાની સમાંતરે છે અને પરસ્પર 200 મીટર દૂર છે, દરેક દિશામાં 5 સીડીઓ છે,
एक सेंटीमीटर बराबर 200 मीटर माप ले तुम्हारी नोटबुक में शहर नु आदर्श चित्र दोरो अने रस्ताओ शेरी ने सीधी रेखा द्वारा दर्शावानी छे एवं आपणे सूचन कर्युं छे। पहला प्रश्न में समझी लीजिए, एक शहर में मुख्य बे रस्ताओ छे, एक बे रस्ताओ उत्तर दक्षिण दिशा में अने पूर्व पश्चिम दिशा में छे। तो एक्सेप्ट थाय विचार है कि आप पास है आवा उत्तर दक्षिण दिशा में लेवो क्यों बन गए सामान करे चार अक्ष पर चार वाय अक्ष पर त्रण, तो आवी मात्र मात्र कितनी शेरी मळे? एक ज शेरी मळे
છે બીજી તરફ કોઈ દર્શાવે છે નહીં આપણે ચલો આપણે ધારો કે તમે ઇનપુટ સર આ બિંદુ લો આ તો ચલો આ બિંદુ લે તો કેટલો મળશે x ઉપર x ઉપર 1 y અક્ષ ઉપર 1 એટલે આપણે કેવી પર ચાર ત્રણ તો આવી ચાર ત્રણ વાળી એ માત્ર ને માત્ર એક જ શ્રેણી મળે છે બીજો પ્રશ્ન આપણને એવું કહે છે કે કેટલી ક્ષિતિજ શ્રેણીનું નામા વિધાન ત્રણ ચાર એટલે ત્રણ ચાર એટલે ઉત્તર દક્ષિણમાં ત્રણ અને પૂર્વ પશ્ચિમમાં ચાર આમ રીત ત્રણ ચાર તો આવી કેટલી શ્રેણી મળે તો વિદ્યાર્થી મિત્રો આવી પણ માત્ર ને માત્ર એક જ શ્રેણી મળે છે કે જેનું નામા વિધાન ત્રણ ચાર લઈ શકાય તો આ જે સ્તુતિ સ્વાધ્યાય 3.1 નો બીજો પ્રશ્ન કે શહેરના મુખ્ય બે રસ્તાઓ છે તો બે મુખ્ય રસ્તાઓ કરી આપણે બીજા રસ્તા ઉપર શેરીઓ આવેલી છે દરેક દિશા 5-5 છે દરેક શેરી વચ્ચેનું અંતર 200 સેન્ટીમીટર છે તો બધા 200 સેન્ટીમીટર માં આપણે 5 શેરી જોઈએ 1 2 3 4 5 1 2 3 4 5 અને ઉત્તર દક્ષિણ દિશા નામ આપીએ અને પૂર્વ પશ્ચિમ દિશા નામ આપીએ તો દરેક શ્રેણી નામ વિધાન કઈ રીતે લઈ શકાય તો ઉદાહરણ આપણે આપ્યું છે કે ઉત્તર દક્ષિણ દિશામાં બીજી શ્રેણી અને પૂર્વ પશ્ચિમ દિશામાં પાંચમી શ્રેણી એટલે કે 2 અને 5 આ રીતે દર્શાવી શકાય છે એટલે x અક્ષ ઉપર 2 y અક્ષ ઉપર 5 એટલે આ 2 5 થાય આ રીતે બીજી શ્રેણી પણ દર્શાવી શકાય છે હવે પ્રશ્ન શું પૂછી આપણને કે કેટલી શ્રેણીને આપણે 4 અને 5 સ્વરૂપે દર્શાવી શકીએ અથવા કેટલી શ્રેણીને આપણે 3 અને 4 સ્વરૂપે દર્શાવી શકીએ તો 4 ને 3 વાળી પણ એક મળે અને 3 4 વાળી પણ એક જ શ્રેણી છે કે જેનો આપણે નામા વિધાન કરી શકીએ છીએ તો કે વિદ્યાર્થી મિત્રો આ તો સ્વાધ્યાય 3.1 નેક્સ્ટ વિડિયોમાં આપણે 3.2 વિશે ચર્ચા કરીશું થેન્ક યુ